દ્વારકામાં પ્રવાસનના સુશોભિત પિલ્લરો તોડી પાડવામાં આવ્યા છે. 25 થી 30 પિલ્લરો તૂટી ગયા હોવા છતાં સમગ્ર મામલે પાલિકા અજાણ હોવાની વાત સામે આવી છે. દ્વારકાના રિલાયન્સ રોડ પરના મોટાભાગના પિલ્લરો મોડી રાત્રે અજાણ શખ્સોએ તોડી પાડ્યા હતા, ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરો કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે દ્વારકાના ચીફ ઓફિસર સીબી દુધિયાએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે સમગ્ર મામલે અજાણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે સવાલ ઉભા થાય છે કે કોણે તોડી પાડ્યા સુશોભિત પિલ્લરો, ક્યારે લેવાશે અજાણ શખ્સો સામે પગલાં, કયા કારણોસર તોડી પાડવામાં આવ્યા છે આ પિલ્લરો, આ પિલ્લરોથી કોને તકલીફ થતી હતી, અત્યાર સુધી કેમ ન પડ્યું કોઈનું પણ ધ્યાન. તો આ પિલ્લરો જે તોડી પડાયા છે પણ તેનાથી તંત્ર અજાણ છે, અને મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આ પિલ્લરો તોડ્યા હતા, અને જે તંત્ર છે તે આ બાબતથી અજાણ જોવા મળી રહ્યું છે. તો આખરે જે શખ્સોએ આ પિલ્લરો તોડી પાડ્યા છે તેમને આ પિલ્લરોથી શું વાંધો હતો, કયા કારણસર તેમણે આ પિલ્લરો તોડી પાડ્યા છે તેવા અનેક પ્રશ્નો ઉભા થાય છે. કોણે તોડી પાડ્યા છે આ સુશોભિત પિલ્લરો, સળગતા સવાલો જે ઉભા થઈ રહ્યા છે. ક્યારે લેવાશે આવા અજાણ્યા શખ્સો સામે પગલાં, અને કયા કારણસર આ પિલ્લરો તોડી પાડ્યા તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી. રાજુ, જણાવશો ઔદ્યોગિક છે આ વિશેની. મિથુન, જણાવી દઉં કે આજે બપોરે અચાનક જ જે લોકો, જે સ્થાનિક લોકો, તે રિલાયન્સ રોડ પરથી નીકળ્યા હતા અને તેમનું ધ્યાન પડ્યું હતું કે આ પ્રવાસનના જે સુંદર સુશોભિત પિલરો છે તો તૂટી પડેલા નજરે ચડ્યા હતા. ત્યારબાદ નગરપાલિકા અને પત્રકારો જી ન્યૂઝે અહેવાલ દર્શાવતા પોલીસ હરકતમાં આવી હતી અને દ્વારકા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ જે પોલીસ છે તે તપાસ અર્થે આ પિલરો નજીક દોડી આવી હતી અને કેટલા પિલરો તૂટ્યા છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને આ અંગે જાણવા મળ્યું. હમણાં થોડી વારમાં જે એએસપી છે પ્રશાંત સિંહે સાહેબ તે પણ અહીં મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે. મિથુન. જી જી, આભાર રાજુ માહિતી આપવા બદલ. તો સમગ્ર મામલે દ્વારકાના ચીફ ઓફિસર સાથે ઝી 24 કલાકે વાત કરી હતી, આવો સાંભળીએ. આપને જણાવું કે રિલાયન્સ ગેટ થી જગત મંદિર તરફ જતા ડાબી તરફના ભાગે ફૂટપાથના સમાંતર કલાત્મક પિલરો, પથ્થરના પિલરો બનાવેલા આવેલા હતા અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા બનાવ્યા પછી નગરપાલિકાને હેન્ડેડ ઓવર કરેલા. નગરપાલિકા એમનો સાળ સંભાળ દેખરેખ વગેરે કરે છે. ગત રાત્રિ દરમિયાન અથવા એ આસપાસના સમય દરમિયાન 22 જેટલા પિલરો, લગભગ 7.5 ફીટની ઊંચાઈ વાળા અને બધા પથ્થરોના બનેલા છે, કે કોઈક અજાણા શખ્સોએ બિલકુલ સ્પષ્ટ દેખાય છે કે ઈરાદાપૂર્વક નુકસાન કર્યું છે સાર્વજનિક મિલકતોને. એટલે અમે એના ફોટોગ્રાફ લીધેલા છે, પંચરોજ કામ કરી અને અત્યારે જાહેર મિલકતને આ શખ્સોએ જે નુકસાન પહોંચાડ્યું છે આવા શખ્સો કાયદાના પરિક્ષેત્રમાં આવે અને દંડિત થાય અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની જાહેર મિલકતને નુકસાન કરવાનો કોઈ ઈરાદો પણ ન રાખે અને આવા અપકૃત્ય કરે જ નહીં. એટલા માટે અમે તાત્કાલિક અત્યારે દ્વારકા પોલીસ સ્ટેશનમાં આ અસામાજિક અજાણત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવા આવી ગયા છે. તેમાં અમારે નગરપાલિકા તરફથી ઓલરેડી શહેરના મુખ્ય માર્ગો અને ખાસ તો દર્શન પથ તરીકે ઓળખાતા વિસ્તારોને આવરી લઈ અને 90 જેટલા સીસીટીવી કેમેરાનો એક પ્રોજેક્ટ અત્યારે અમે સેન્કશન કરેલ છે અને 1 થી 2 દિવસમાં ઓનલાઈન ટેન્ડરિંગ પણ અમારું થઈ જશે. પણ એ તો એક નિગરાનીની વાત થઈ જેની અંદર આપણે આ પ્રકારની બાબતો પર નિગરાની ચોક્કસ રાખશું. આમ છતાં એ કાયદા સમક્ષ તો આવા અસામાજિક તત્વોને ચોક્કસપણે લાવવા પડે, અન્યથા શું છે કે આ બધી મિલકતોને નુકસાન પહોંચાડવાની માનસિકતા વધતી જાય, અપકૃત્ય વધતા જાય. એટલે અમે બંને રીતે કામગીરી કરી રહ્યા છીએ કાયદા સમક્ષ લાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન પોલીસ ફરિયાદ માધ્યમથી કરીએ છીએ. આ ઉપરાંત આગામી સમયમાં સમગ્ર દર્શન પથને નિગરાની હેઠળ લાવવા માટે સીસીટીવી નો અમારો પ્રોજેક્ટ તો ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજે છે.